બીજે મેડિકલના ઈએનટી વિભાગના વડા સામે માનસિક ત્રાસનો આરોપ જુનિયર ડોક્ટર્સ એસોસિએશને લેખિતમાં ફરિયાદ આપીને કર્યો છે. જુનિયર ડોક્ટર્સ એસોસિએશને બીજે મેડિકલ કોલેજના ઈએનટી વિભાગના વડા ડોક્ટર ઈલા ઉપાધ્યાય સામે માનસિક ત્રાસ ગુજારાતો હોવાની ફરિયાદ ઉચ્ચ સત્તાવાળાને કરતા મોટો વિવાદ ઊભો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બીજે મેડિકલના સત્તાવાળાઓએ આ આક્ષેપ પછી સમગ્ર પ્રકરણની તપાસ માટે 7 સભ્યોની સમિતિની રચના કરી છે. સમિતિ 1 અઠવાડિયામાં તેનો અહેવાલ સુપ્રત કરશે. બીજે મેડિકલ કોલેજના તબીબી અધિક્ષકને લખેલા પત્રમાં જુનિયર ડોક્ટર્સ એસોસિએશનના પ્રતિનિધિએ કહ્યું કે ઈએનટી વિભાગના વડા વિભાગના રેસિડેન્ટ ડોક્ટર્સની ઉપર માનસિક ત્રાસ ગુજારે છે. વિદ્યાર્થીઓને ઈએનટી ડિપાર્ટમેન્ટમાં કામ કરવું મુશ્કેલ બન્યું છે. તાજેતરમાં જ રેસિડેન્ટ ડોક્ટર્સ પાસેથી માઇક્રોમીટર ડ્રીલ સેટની માગણી કરાઈ છે અને આ માંગણી અયોગ્ય હોવાથી રેસિડેન્ટ ડોક્ટર્સ દ્વારા મનાઈ ફરમાવાઈ તો સિનિયર રેસિડેન્સીને ટર્મિનેટ કરવાની ધમકી અપાઈ રહી છે. તેથી તેમની સામે યોગ્ય પગલાં ભરવાની માંગણી છે. જો પગલાં નહીં ભરાય તો જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શિત કરાશે. અગાઉ પીજી કાઉન્સેલિંગમાં વિલંબના વિરોધમાં સિનિયર ડોક્ટરોએ દેશવ્યાપી હડતાળ પાડી હતી. જોકે સરકારે યોગ્ય પગલાંની ખાતરી આપ્યા પછી આ હડતાળ સમેટાઈ હતી. બીજે મેડિકલના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર જુનિયર ડોક્ટર્સ એસોસિએશન તરફથી એક પ્રાધ્યાપકની સામે સતામણીની ફરિયાદ અમને કરાઈ છે. આ અંગેની તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ તપાસ કમિટી તપાસ કરીને અહેવાલ રજૂ કરશે.